અરે શું થયું તને? ખબર નહીં, આજે સવારનું મને આવું થાય છે અને કઈ જીવ મચલાય છે. આદિ, મને એવું લાગે છે કે હું પ્રેગ્નન્ટ છું. અરે વાહ, આ તો બહુ ખુશીની વાત છે. તો પછી તું ફટાફટ રેડી થઈ જા, આપણે હોસ્પિટલ જઈએ. સારું, મેં કોફી બનાવી દીધી છે, તમે કોફી પી લો પછી આપણે જઈએ. હા, અને ધીમે. હા, પપ્પા, મમ્મી, અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ. હોસ્પિટલ? હા, પણ કેમ હોસ્પિટલ? અચ્છા, તો કદાચ અમે બંને દાદા દાદી બનવાના છીએ. પણ એક વાત કહી દઉં, હા તમે જાઓ, પણ છે ને ગમે તે ડૉક્ટરને નહીં, લેડીઝ ડૉક્ટરને જ બતાવજો. બસ મારે તો દીકરો જ જોઈએ, પહેલે ખોળે દીકરો જ જોઈએ, પછી ભલે બીજું ગમે તે આવે. સમજ્યા ને? સારું મમ્મી, અમે જઈને આવીએ. કિંજલ ને આજે કાં આજી ન આવ્યા? ક્યારના ગયા છે હોસ્પિટલ? અરે પણ હોસ્પિટલમાં પેશન્ટ વધારે હશે તો થોડી વાર લાગે, આવી જશે. મમ્મી, કિંજલ માં બનવાની છે. પણ બેટા, મેં જેમ કીધું એમ, પહેલે ખોળે તો મને દીકરો જ જોઈએ. અને હા, આ દીકરો લાવવા માટે ગમે એટલો ખર્ચો કરવો પડે, ગમે ત્યાં જવું પડે, પણ એ કરવાનું જ છે. કારણ કે અત્યારના સમયમાં કંઈ અઘરું નથી, પૈસા ખર્ચો તો તમે ધારેલું પરિણામ મેળવી જ શકો છો. એટલે ગમે એ કરવું પડે, હું પૈસા ખર્ચવા તૈયાર છું, પણ જોઈએ તો મને દીકરો જો. અરે પણ તું આ શું વાત કરે છે? એ કઈ આપણા હાથની વાત છે? તો આપણા હાથની જ વાત છે ને. આ જો આપણી સોસાયટીની પેલી રોહિણી, ગીતા અને નીતા ત્રણેયને પહેલે ખોળે દીકરો જ છે. તો શું તમે એમ માનો છો કે કુદરતે આપ્યો એટલે છે? નહીં, એ લોકોએ પણ એવું કંઈક કરાવ્યું જ હશે કે એને પહેલે ખોળે દીકરો જ મળે. એટલે હું તો એમ જ કહું છું કે આપણા ઘરે પહેલે ખોળે દીકરો જ જોઈશે, બસ. પછી બે મહિના પછી જ્યારે એવી ખબર પડે કે દીકરી છે તો એ મને નહીં પોસાય, એટલે દીકરો જોઈએ મને. મમ્મી બસ, હવે તમે કેટલી માથાકૂટ કરશો? ભગવાન જે આપે ને એ અમને મંજૂર છે. કિંજલ, મમ્મી કહે છે એમ કરવું તો પડશે જ, નહીં તો ન થવાની થશે. આપણે છોકરા માટે કંઈ કરવું પડશે. આદિ, મમ્મીની દરેક વાત આપણે સહેમત થયા છે, પણ આ વાતે હું સહેમત નહીં થઉં. મારે આવું પાપ નથી કરવું. જો હું સમજુ છું, પણ મમ્મી પણ એની જીદ નહીં છોડે અને એ બધા ટેસ્ટ કરાવીને જ રહેશે. આદિ, હું કોઈ ટેસ્ટ નહીં કરાવું. જો મારા પેટમાં દીકરી હોય ને તો હું એને જાણી જોઈને મારવા નથી માંગતી. જો હું બધું જ સમજુ છું, પણ મમ્મીને કોણ સમજાવે? આદિ, તમારી બધી જ વાત બરાબર,
પણ હું કોઈ વાતે હવે રાજી નહીં થઉં. હું મારી દીકરીને કુખમાં તો નહીં જ મારું. હું ક્યાં કહું છું કે તું, એટલે કે હું પણ નથી ઈચ્છતો કે હું એ બાળકને મારી નાખું. પણ તું સમજ કે જો આપણે એવું નહીં કરીએ તો મમ્મી, તને ખબર જ છે. સારું, બહુ લેટ થઈ ગયું છે, તમે બેસો, હું તમારા માટે કોફી લઈ આવું. અને કઈ રીતે સમજાવું, કારણ કે એ પણ સાચી છે અને મમ્મી જીદ્દી છે, મમ્મી માનશે નહીં. એક વાત કહું, આ કિંજલને હવે છેલ્લો મહિનો બેસી ગયો છે, હવે ગમે ત્યારે સમાચાર આવે એવું છે. અને દીકરો આવે તો સારું જ છે, સારા સમાચાર છે. પણ જો છોકરી હશે તો શું થશે? અરે એવી બધી ચિંતા ન કરવાની હોય, ભગવાન જે રાજી થઈને આપે ને એમાં રાજી રહેવાનું હોય. મમ્મી, પપ્પા, આ કિંજલને પેટમાં દુખાવો ઉપડ્યો છે. હા, તો કિંજલને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે, તો અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ. હા બેટા, જાઓ જલ્દી દવાખાના ભેગા થાય. હવે તો આપણા ઘરમાં સંતાન આવશે, બાળક આવશે. અને જો ત્યાં જાઓ છો, કંઈ પણ જરૂર પડે ને ત્યારે તમને ફોન કરજો. હું અમારા વચ્ચે કોઈ પણ આવી જશે. જા બેટા, જા જલ્દી જા. સારું મમ્મી, હું જાઉં છું. જલ્દી કિંજલને લઈને હું જાઉં. હા બેટા, હું તમને ફોન કરીશ. હા હા, સારા સમાચાર આપજો બેટા. હા કિંજલ, તમે એક કામ કરો ને, બજારમાં જઈને પેંડા તો લઈ આવો. આપણે આખી સોસાયટીમાં પેંડા આપવાના થાય છે. અરે પણ કઈ ફોન બોન તો આવવા દે, એમને ખબર પડી જાય દીકરો છે કે દીકરી. એ તમને છે ને કઈ ખબર ન પડે, એ દીકરો જ આવવાનો છે. અને વહુએ છે ને મેં જેમ કીધું છે ને એમ જ કર્યું હશે, એટલે દીકરો જ આવશે. પણ જો દીકરી આવી ને તો વહુને બહુ ખરાબ દિવસો ભોગવવા પડશે, યાદ રાખજો તમે. આજો આદિત્યનો ફોન આવ્યો. જલ્દી ઉપાડો. હા બેટા. શું વાત કરે છે, ઢીંગલી મારી આવી ગઈ એમ ને? આપણા ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે. ને આ સમાચાર તમે મને હસતા હસતા આપો છો. યાદ રાખજો, હવે વહુના બહુ ખરાબ દિવસો ચાલુ થશે અને આનું પરિણામ તો એને ભોગવવું જ પડશે. મમ્મી.
મમ્મી. મમ્મી, આ તમારી લક્ષ્મીને તમે આશીર્વાદ નહીં આપો? મને આ તારી કોઈ લક્ષ્મી બક્ષ્મી જોતી નથી, મને તો દીકરો જ જોઈએ છે. અને સાંભળ, હવે તારે જો આ ઘરમાં રહેવું હોય ને તો આને તારે માવતરે મૂકી આપ, નહીં તો તું પણ નહીં જોઈએ. અરે પણ તું આ શું બોલે છે? તને કઈ ભાન બાન પડે છે કે નહીં? હા, મને બધી ભાન પડે છે અને આ જ મારો આખરી નિર્ણય છે. અને હજી પણ સાંભળી લ્યો, આને જો આ ઘરમાં રહેવું હોય ને તો મને આ નહીં જોઈએ, નહીં જોઈએ મને આ. મમ્મી, હા તમે શું બોલો છો એનું તમને કઈ ભાન છે કે નહીં? અરે હા, આપણા કુળનું સંતાન છે, તમે એનો તિરસ્કાર કરવા માંગો છો? હા, મેં પહેલા જ કીધું તું કે જે પણ કઈ પૈસા ખર્ચવા પડે, જે પણ કઈ દવા કરવી પડે તો હું બેઠી છું, પણ મને દીકરો જ જોઈએ. તમે ના માન્યા, અને આને પણ મેં કીધું તું એ કઈ જ ન કર્યું, જો કર્યું હોત તો આજે આપણા ઘરમાં દીકરો હોત, આ ઘરનો વંશ હોત, વંશ. ઓ કિંજલ, રડવાનું બંધ કર અને વાત સમજ પ્લીઝ. તારે આપણી દીકરીને તારા પિયર મૂકવા જવું જ પડશે. મમ્મી નહીં સમજે. આદી, તમે પણ મમ્મી જેવું બોલવા લાગ્યા. હું મારી દીકરીને ક્યાંય નહીં મોકલું. દીકરીને તારા માવતરના ઘરે મોકલવી જ પડશે, એ જ છેલ્લો રસ્તો છે. આદી, મારી દીકરી મારો જીવ છે, અને અને હું મારા જીવને મારાથી કેવી રીતે અલગ કરું? કિંજલ, તું સમજવાની કોશિશ કર. મમ્મી નહીં માને અને નહીં જ માને. હવે તમે મમ્મી તરફ થઈ ગયા છો, પણ કઈ વાંધો નહીં. જો મારી દીકરીને અહીંયા એક્સેપ્ટ નહીં કરે ને તો હું પણ મારી દીકરી સાથે જતી રહીશ. સારું, તો તારો આ જ નિર્ણય છે ને, તો જા. મમ્મી, કિંજલને ગયા 5 દિવસ થઈ ગયા છે અને મારા સસરાનો ફોન આવ્યો હતો, તો એ કહેતા હતા કે હવે કિંજલ આ ઘરમાં નહીં આવે, ત્યાં જ રહેશે અને તમે હવે છૂટાછેડા આપી દેજો. તું ચિંતા નહીં કર, આપી દે એને છૂટાછેડા. અને હા, એને સાથે 2-3 લાખ રૂપિયા પણ આપી દેજે, એટલે એક બલ આટવે. ખબર તને, તારા માટે સારામાં સારા ઘરના માગા આ છે, આપણે ક્યાંક ને ક્યાંક તો ગોઠવી જ દઈશું. અરે તને કાંઈ બુદ્ધિ છે કે નહીં? વિચારા વગરની જ બધી વાતો કરે છે. આટલી સંસ્કારી દીકરી આપણને મળી છે તો એને સાચવી નથી શકતી અને બીજી લાવવાની વાત કરે છે. તું શું વિચાર કરે છે કંઈ હમ જ નથી પડતી. હું જે વિચાર કરું છું ને એ સાચો અને સારો જ કરું છું. આપણા દીકરાનું ઘર બંધાય ને એના માટે ના કરું છું, ઘર ભાંગવા માટેનું નહીં. તો જોઈ લેજે, તું તારી જીતનું પરિણામ તારી નજર સામે આવશે એક દિવસ.
હા જીતુ, ફોન તો તને એટલે કર્યો હતો કે પેલા પ્રદીપભાઈ લોકો આદિને જોઈ ગયા ને, એનો કઈ જવાબ આવ્યો? અરે રે, ના પાડી. જીતુ, કઈ ખબર નથી પડતી કે આપણા દીકરામાં, આપણા ઘર પરિવારમાં શું ઘટે છે, કે એની સગાઈ માટે બધા નાચ પાડે છે. ઠીક છે ભાઈ, એવું કોઈ ઠેકાણું બીજું હોય તો મને કહેજે, હો થોડુંક ધ્યાન આપજો દોસ્ત. હા, કેમ છો બોલભાઈ? મજામાં? મજામાં. હું તમને એમ કહેતો હતો કે તમે જે આપણા દીકરાની વાત ચલાવી હતી દિલીપભાઈને ત્યાં, તો એનો કંઈ જવાબ આવ્યો? મેં બે ત્રણ ફેર કીધેલું, હવે કંઈ એનું કંઈ પછી. તમને તો ખબર જ છે અત્યારે આપણામાં છોકરીઓની કેટલી શોર્ટેજ છે, પછી મારે જ કેટલું કે ને કેવું. એવું કોઈ બીજું ઠેકાણું હોય, સારી દીકરી હોય તો જોજો ને. હવે આપણે આદિ માટે ગોતીએ છીએ પણ કંઈ મળતું નથી. એ તો તમે મને કીધેલું ત્યારથી હું એની પાછળ, દિલીપભાઈ પાછળ પડેલો જ છું. ઠીક છે, દિલીપભાઈ હા પાડે તો ઠીક છે, નહીંતર તમારી ઓળખાણમાં ક્યાંય એવું હોય ને ઠેકાણું તો મને કહેજો, એક મારી ચિંતા ઓછી થાય. છોકરી મળે નહીં એ તો વાંધો છે, છોકરીઓ અત્યારે આપણામાં એ તો તકલીફ છે. કાંઈ નહીં, છતાં તમે થોડુંક ધ્યાન આપજો વિપુલભાઈ, અને મારી ચિંતા ઓછી થાય એવું કરજો. ઠીક છે, ચાલો મળી. કેમ છો ભાઈ? બસ આનંદમાં થઈ ગયો. મજામાં ને? હું તો લઈ. હવે આપણે તમારા પેલા હાળાની છોકરીની હગાઈની વાત કરી હતી, એનો કઈ જવાબ આપ્યો? તો ખરો, પણ એવું કે છે બોરો છોકરો હોય તો કરવું છે, ભણેલો છોકરા એવું છે. તો ભાઈ આપણે હવે આદિને છે ને ગમે એમ થાય ભણાવી દેવો પાછો, કાંઈ વાંધો નહીં. અંદર એવી છોકરી ધ્યાનમાં રહેશે ને તો હું રાખીશ. હા, તો એવું ઠેકાણું હોય ને. તમે પણ એવું ધ્યાનમાં રાખજો, બોરો છોકરો એવું. મારા છોકરી છે, ભણેલી છે, સારું ભણેલી, હોશિયાર, ઘર સાચી. કાંઈ વાંધો નહીં, થોડુંક ધ્યાન આપજો ભાઈ. હા, તો કાંઈ વાંધો. ચાલો ચાલો. આપણા આદિ માટે ત્રણ ત્રણ વર્ષથી એક દીકરી ગોતીએ છીએ પણ કોઈ હા નથી પાડતું. તું બહુ મોટી મોટી વાતો કરતી હતી ને કે મારા દીકરાને તો હું આમ પહોંચાડી દઈશ ને તેમ પહોંચાડી દઈશ. છે કોઈ છોકરી તારી પાસે? છે કોઈ ઠેકાણું? હવે તો સમજાતું નથી, કેટલા જણને મળું છું, કેટલા જણને ફોન કરું છું, આપણા આદિને કોઈ દીકરી આપવા તૈયાર નથી. કાં તો એમ કહે છે કે ઘર નાનું પડે છે, કાં તો એમ કહે છે કે અમને કુંવારો છોકરો જોઈએ, પરણેલા છોકરાને આપી નથી. બેટા આવી ગયો? મમ્મી, કઈ મેલ પડ્યો મારા સગપણનો? એ શું તને જવાબ આપે બેટા? એને જીદમાં ને જીદમાં બધું ઠેકાણે પાડી દીધું. હવે હું દોડું છું પણ મારાથી કંઈ થતું નથી. બેટા, એક વાત કહું, તું જ વહુને ફોન કરીને મનાવને, કદાચ હવે તો આપણી દીકરી મોટી થઈ ગઈ છે, એને મૂકીને જો આવવા રાજી થતી હોય તો. ના પપ્પા,
એ નહીં માને, એ બહુ જિદ્દી છે અને એની દીકરીને મૂકીને તો નહીં જ આવે. તમને ખબર છે આપણી દીકરી પણ હવે મોટી થઈ ગઈ હશે અને એને મારા સસરાના ઘરેથી બહાર જ જોઈ હતી. છોકરાઓ સાથે રમતી હતી, ખૂબ જ હોશિયાર લાગે છે. જો આપણી ઢીંગલી મોટી થતી જાય છે એમ આપણો દીકરો પણ મોટો થતો જાય છે. હવે તું બહુ પાવર કરતી હતી ને, તું બહુ ઘમંડ કરતી હતી ને, તો એના માટે છોકરી ગોતી લાય, નહીંતર મારો દીકરો આમ ને આમ કુંવારો રહી જશે. કિંજલ ગઈ એને આજે 8-8 વર્ષ થયા, પણ આદિ માટે હજુ કોઈ છોકરીની હા નથી આવતી. છતાં પણ આદિ, તારી માનો પાવર ઉતરતો નથી. એમ કહેતી હતી, કેટલો પાવર કરતી હતી કે આને જવા દે, હું બીજી લઈ આવીશ, આના કરતાં સારી લઈ આવીશ. એક ઠેકાણાની ભલામણ આવી છે તારી પાસે? એક પણ છોકરીની વાત ચલાવી છે તે ક્યાંય? હું થાકી ગયો, પણ પરિણામ શૂન્ય. આદિ, હવે તો તારી છોકરી 8 વર્ષની થઈ ગઈ છે, એટલે મોટી થઈ ગઈ છે, તો હવે તો એ મામાને ત્યાં એકલી રહી શકે ને? તો એકવાર કિંજલને ફોન તો કર, કદાચ હવે એ એકલી આવવા માટે રાજી થઈ જાય. હજી પણ તમારે એકલી જ લાવી છે એમ ને? ફોન કરી જોઉં છું અને આ મારી છેલ્લી ટ્રાય હશે. હલો કિંજલ, આદિ બોલું છું. અમે લોકો બધા બેઠા હતા અને વાત થઈ છે કે હવે મારી દીકરી મોટી થઈ ગઈ હશે, નહીં? હા, તો પપ્પા અને મમ્મી એવું ઈચ્છે છે કે જો આપણી દીકરી હવે એકલી પણ રહી શકે તો હવે તું ઘરે આવી શકે કે નહીં? શું આજે સાંજે જ આવી જાને પ્લીઝ? દીકરી કિંજલ આવશે. સારું બેટા.
સરકારી કે પ્રાઇવેટ જોબ જોઈએ છે ને તો ફટાફટ પ્લે સ્ટોર ઓપન કરો અને હવે લખો પીસી જોબ, ગુજરાત જોબ એલર્ટ એપ્લિકેશન, જલ્દીથી ઇન્સ્ટોલ કરો. બેટા આદી, આ સાંજ પડી ગઈ અને હજી કિંજલ આવી નહીં, તું જરાક ફોન કરીજો ને. કિંજલ, તને એકલાવાનું કીધું તું ને, તો પછી આ છોકરીને કેમ લઈને આવી તું? અને કિંજલ, તારો સામાન ક્યાં છે? તમારા બધા સવાલનો જવાબ હું નહીં, મારી દીકરી આપશે. નિશુ બેટા, આ તારા મમ્મી. હું આ બધાને બહુ જ સારી રીતે ઓળખું છું. ઊભી રહે તો અહીંયા અને ખાલી જો પૂછ દાદીમાં. શ્રીમાન દાદુ અને પૂજ્ય પવિત્ર પિતાજી, અને હવે તમે તમારા ચરણોને કષ્ટ શું કામ આપો છો? આરામથી વિરાજો. અમે આ ઘરમાં ફક્ત 5 મિનિટ માટે જ આવ્યા છે, કારણ કે આ ઘર લક્ષ્મીને લાયક નથી. દાદીમાં, તમે તો બહુ સમજો છો. દીકરા માટે બહુ જોઈએ છે, પણ ઘરમાં દીકરી નથી જોઈતી. વાહ દાદીમાં, વાહ. પત્નીની ડિલિવરી કરાવવા ડોક્ટર લેડીઝ જોઈએ, પણ ઘરે દીકરીનો જન્મી જોઈએ. આ તો પેલા જેવું ના થયું કે બધાને પોતાની ગાડી જળના છાયા નીચે મૂકી છે, પણ કોઈને જળ નથી રોકતું. પપ્પા, પણ તમે પણ સાંભળી લો કે દરેક દીકરીના નસીબમાં બાપ તો હોય છે જ, પણ દરેક બાપના નસીબમાં દીકરી નથી હોતી. ઘરની તિજોરીમાં પડેલી લક્ષ્મીને તો બધા બહુ પ્રેમ કરે છે, પણ માના પેટમાં રહેલી લક્ષ્મીને કેમ બધા આટલી બધી નફરત કરે છે? દીકરીએ એમના મા બાપને દૂર કર્યા હોય.
સાધુ, તમે રામાયણ અને મહાભારત સારી રીતે સાંભળી હશે ને? ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ ભીષ્મ પિતામાએ જોયું હતું, પણ એનો વિરોધ ના કર્યો. અંતે 6 મહિનામાં વાળની પથારી પર સૂઈને મરવું જ પડ્યું. અને જટાયુએ સીતાહરણ જોયું અને રાવણ સામે લડ્યો તો એને ભગવાન શ્રી રામના ખોળામાં મૃત્યુ મળ્યું. કઈ ખોટું થતું હોય ને? અને એનો વિરોધ ના કરો ને તો તે પણ પાપ જ ગણાય અને એની સજા ભોગવવી જ પડે. પપ્પા, તમે તમારા 2 કાન ખોલીને સાંભળી લો. તમે છેલ્લા 8 વર્ષથી તમારા માટે છોકરી શોધતા હતા ને? કોઈએ હા પાડી? અને હવે મળશે પણ નહીં. પપ્પા, હાથ ધોઈ કાઢશો. અને રહી વાત મારી મમ્મીની, મારી મમ્મી માટે રોજના તમારાથી પણ સારા 17 માંગા આવતા હતા. અને તમારી જાણ ખાતર કહી દઉં કે મારી મમ્મીએ બીજા લગ્ન કરી લીધા છે. ચાલ મમ્મી, આ ઘરે વધુ રહેવું સારું નથી. અને હા દાદી, જતા રહેતા નાના મોડે એક મોટી વાત કહી દઉં. જો તમારી મમ્મીએ આવું વિચાર્યું હોત ને તો તમે આ દુનિયામાં આજ ન હોત. ચાલો તારે આવજો અને તમારા દીકરા માટે નવી વહુવધૂ લેજો, એ પણ દીકરો લાવે એવી. જે હું મારી 70 વર્ષની ઉંમરમાં ન સમજી શકી ને, ત્યાં 8 વર્ષની છોકરી સમજી ગઈ. આ છોકરી નહોતી બોલતી, આ એની માના સંસ્કાર બોલતા હતા. બસ હવે તો મારે સજા ભોગવવી જ પડશે, ભોગવવી જ પડશે. મમ્મી, પપ્પા, જ્યારે ચાવી ખોવાઈ જાય ને ત્યારે આપણે તાળું તોડીએ છીએ, અને તાળું તોડ્યા પછી જો એ ચાવી મળી જાય ને તો એ ચાવી અને તાળું બંને નકામું છે.